विद्यार्थी मित्रों हवे आपणे थोड़ी एवी वस्तु शीखीए के जेने कारणे तमे सरळताथी JEE नी एग्जाम नी अंदर सारा एवा मार्क्स लाई सको। घणी बधी एवी शॉर्टकट छे के जेना कारणे कोई पण मोटो दाखलो होय 5 अने 10 सेकंड नी अंदर वधुमां वधु तमे गणी सको। तो आ मारी रीत तमने थोड़ी घणी पण JEE मां उपयोगी थई शके एटला माटे एनी अंदर घणी बधी शॉर्टकट हूँ लईने आव्यो छुं। મારા વિડિયો તમે જોતા રહેજો જેથી કરીને તમને JEE ની એક્ઝામ સુધીમાં ઘણી બધી શોર્ટકટ તમને આની અંદરથી મળી રહેશે। ચલો જોઈએ તો અહીંયા તમને બહુ બધા દાખલા આપ્યા છે જેમાં માનો કે આ રીતે એક રકમ આપી છે 0 થી પાઈ e cos x e cos x + e cos x આવી 1 2 3 4 હજી ઘણી બધી રકમો એવી છે કે જે અધર ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર તમને પૂછાયેલા દાખલા છે। તો એની અંદર આપણે જોઈએ તો આ જે છે તમે ગણતરી કરવા જશો તો એક કે અડધા પત્તાનો દાખલો થશે, પણ જો તમને આ ફોર્મ્યુલે આવડે તો તમે એને ડાયરી ગણી શકો છો। તો જોઈએ આપણે કઈ રીતે ગણશું। તો અહીંયા આપણને આપેલું છે કે જોવાનું આ રીતની રકમ થવી જોઈએ કે અહીંયા જે એફએક્સ છે એ અહીંયા એફએક્સ આ બંને રકમ સેમ થવી જોઈએ અને બાજુમાં જે તમને આપ્યું છે જેમ કે અહીંયા જોઈએ તો f(x) અને અહીંયા પણ હું છે f(x) છે તો અહીંયા જે રકમ આપી હોય એ જ રકમ અહીંયા બનતી હોવી જોઈએ। પછી હું આપું છે જે લિમિટ છે એ લિમિટ નો સરવાળો માઈનસ જે આપણને x આપ્યો આવું થતું હોય તો તમે સીધી જ આ ફોર્મ્યુલા b - a/2 લખી શકો। કઈ રીતે જોઈએ અહીંયા આ જે દાખલો છે IIT 1992 માં પૂછાયેલો દાખલો છે। હવે આપણે જોઈએ તો જો અહીંયા cos x છે અહીંયા cos x હવે ખાલી આટલી વસ્તુ બાકી રહી તો આપણે જોઈએ તો a + b તો f(a) એટલે કેટલા તો કે 0 + b એટલે કેટલા તો કે π અને -x। હવે અહીંયા આપણે શું આપ્યું છે f(x) ની જગ્યાએ ઉપર શું આપેલું છે તો કે cos x આપેલું છે। તો જ્યારે તમે cos x ની જગ્યાએ આ લગાડો છો તો cos x શું થશે cos π - x cos π - x એટલે કયું ચરણ આવે તો કે બીજું ચરણ આવે તો શું થઈ જશે -cos x। તમે જોઈ શકો કે અહીંયા તમે જ્યારે x ની જગ્યાએ કિંમત મૂકો છો a + b - x તો શું આવ્યું -cos x એનો મતલબ આખી આખી રીત આવી ગઈ। હવે તમે ખાલી શું કરી શકો તો કે b - a/2 તો b - a/2 કરીએ આપણે તો અહીંયા આપણે જોઈ શકીએ b એટલે π માઇનસ a એટલે 0 અને બાય 2 તો જવાબ આવશે π/2। બસ આ ઈઝી રીતે તમે કોઈ પણ દાખલો આ રીતે ગણી શકો છો। ફરીવાર જોઈએ આપણે તો અહીંયા ફરીવાર આપણે એવી જ રીતે આપી છે cot x અહીંયા પણ આપ્યું છે cot x એટલે કે f(x) સરખા છે। અહીંયા x ની જગ્યાએ જો તમે મૂકશો કે શું આપેલું છે tan x તો tan ની જગ્યાએ આપણે એની કિંમત મૂકશો લિમિટ મૂકવાની જેમ કે a + b એટલે અહીંયા છે 0 + π/2 તો આપણે અહીંયા મૂકીએ એટલે tan x x ની જગ્યાએ મૂકવાનું છે 0 + π/2 માઇનસ હું આપેલું છે x એટલે અહીંયા આપણે x ઓકે તો 0 + π/2 π/2 - x આપણને ખબર છે π/2 - x હોય તો શું થશે તો tan π/2 - x બરોબર। આને આપણે બદલીએ ત્યારે શું થશે અહીંયા આપણી પાસે શું હતું cot હતું સોરી તો cot ને આપણે જ્યારે બદલશું ત્યારે cot ની જગ્યાએ શું થઈ જશે tan અને tan ની જગ્યાએ શું થઈ જાય cot તો આપણને અહીંયા શું આપેલું છે cot x ની જગ્યાએ તમે આટલું લખશો એટલે cot π/2 - x ની જગ્યાએ શું થઈ જશે tan x ઓકે તો જો tan x આવી ગયું આ બંને બાજુ સરખી હોય અને અહીંયા તમે a + b - x મૂકતા તમને આનું આ જ પદ મળતું હોય તો તમે સીધું શું કરી શકો b - a/2 b - a એટલે તો b એટલે π/2 - a એટલે 0 / 2 આ 2 નીચે જતા રહે તો π/4 બસ આ રીતે તમે આનો ડાયરેક્ટ જવાબ લાવી શકો। ઓકે ચલો જોઈએ દાખલા નંબર 3 π/6 થી π/3 dx/1 + tan x √tan x પણ આની અંદર તો આપણને આવી રીતે fx કઈ થતું નથી પણ આપણે tan x ને જ્યારે sin અને cos ની અંદર ફેરવીએ તો શું આવશે તો જોઈએ આપણી પાસે છે રકમ 0 થી π/3 π/6 π/6 થી π/3 અહીંયા હું આપેલું છે π/6 અહીંયા હું આપેલું છે π/3 હવે આપણે જ્યારે એની ગણતરી કરીએ તો શું આવશે 1 dx/1 + √sin x / cos x હવે જ્યારે તમે આ cos નો લસા લેશો તો શું આવશે અહીંયા આવશે π/6 થી π/3
जो तमे लसा लेशो तो अंडर रूट कॉस एक्स ऊपर जतुं रहेशे अंडर रूट कॉस एक्स बाय अंडर रूट कॉस एक्स अने प्लस शुं वधशे साइन एक्स केम के तमे लसा लीधो बराबर आ कॉस एक्स अहींया जशे कॉस एक्स ऊपर जतुं अने कॉस एक्स डीएक्स जोई लो आपणे जेवी रकमनी जरूर होय एवुं ज पद गोठवाय हवे आपणे शुं करी शकीए આપણને એફ એક્સ આપ્યું છે આપણને એફ એક્સ આપ્યું છે અને અહીંયા એ પ્લસ બી માઇનસ એક્સ કોસ ની અંદર મૂકો એટલે તમને ખબર પડે કે આવું આવવું જોઈએ તો હવે આપણે જોઈએ તો શું આપ્યું છે કોસ એ પ્લસ બી એ પ્લસ બી એ એટલે કેટલા તો કે પાઈ બાય સિક્સ પ્લસ બી એટલે કેટલા તો કે પાઈ બાય થ્રી માઇનસ એક્સ બરાબર છે આ તો પાઈ બાય ટુ થઈ ગયું કેમ કે સાઈઠ અને ત્રીસ નો સરવાળો કરો આ ત્રીસ અને સાઈઠ નેવું થઈ જાય तो आप जुए तो अपने मैं कॉस पाई बाय टू माइनस एक्स बराबर साइन एक्स जो थे साइन एक्स तो आपने पद प्रमाण के साइन एक्स थी कॉस एक्स साइन एक्स हम तुम सीधो जवाब लखी सको आप आंसर शुभ तो ए प्लस बी बोला बी माइनस ए बाय टू आप अहिया तो बी माइनस ए बाय टू तो बी एट के तो पाई बाय थ्री माइनस पाई बाय सिक्स बाय टू हवे साइंस माती जारे त्रिश ने काढ़वा मारे कितना बात से त्रिश इतने के पाई बाय सिक्स बाय टू तो छह नीचे जाता है तो पाई ना छे मार बाय तो आप आंसर सही जैसे तो आज इतना आपने इजी रीते दाखला गणित सके पर ये आपने इतना आपने जो ये कि जे बेची चार लॉग एक्स नो स्क्वायर प्लस लॉग सिक्स माइनस एक्स स्क्वायर अबे आपने बोलो कितनी छे के ये आपने एफएक्स एफएक्स आप ले लाओ અહીંયા શું આપ્યું હોય તો કે એફ એક્સ અહીંયા પણ એફ એક્સ હોય અને અહીંયા જે પદ આપ્યું છે એ શું હોવું જોઈએ તો એ પ્લસ બી માઇનસ એક્સ જ્યાં એ અને બી એટલે લિમિટ તો હવે આપણે જોઈએ તો ફરીવાર આપણે લોગ ની અંદર કિંમત મૂકીએ તો લોગ એક્સ નો સ્ક્વેર એક્સ ના સ્ક્વેર ની જગ્યાએ હું લખશો એ એ એટલે બે બી એટલે ચાર માઇનસ એક્સ અને ઉપર શું હતું તો કે સ્ક્વેર તો જોઈએ આપણે તો હું આવ્યું લોગ સિક્સ માઇનસ એક્સ નો સ્ક્વેર બરોબર છે જે પદ આપણને મળી જાય એનો મતલબ કે આ ફરીવાર આ સ્વરૂપનું આવ્યું તો અહીંયા બી માઇનસ એ બાય ટુ કરીએ તો બી બી એટલે કેટલા તો કે ફોર માઇનસ ટુ બાય ટુ તો ટુ બાય ટુ કેટલા થશે વન આ રીતે આપણે કોઈ પણ દાખલાનો જવાબ કે જેની મેથડ આ રીતની આપેલી હોય એને શોર્ટકટની અંદર લાવી શકીએ ચલો જુઓ દાખલા નંબર પાંચ એની અંદર આપણને આપ્યું છે લિમિટ લોગ ટુ થ્રી લોગ થ્રી एक्स साइन एक्स नो स्क्वायर साइन एक्स नो स्क्वायर साइन लॉग सिक्स माइनस एक्स स्क्वायर इनटू डी एक्स तो आने अंदर तो यू आवेद नहीं तो ए पद ने आपने लावा माटे यहाँ कहीं धारो पड़े मानो के यहाँ आपने आपने से एक्स नो स्क्वायर यहाँ पर आपने से एक्स नो स्क्वायर नहीं यहाँ पर एक्स नो स्क्वायर है तो एक्स नो स्क्वायर बराबर टी धार हवे जो आपने गमे त्यारे संकलन ने अंदर धारता हो तो पहले आपने विकलन करो पड़े क्योंकि डी एक्स जैसे ही जगह डी डी नहीं जैसे तो 2x dx बराबर dp એનો મતલબ કે જ્યાં x dx હશે ત્યાં 1 upon 2 dp આવું આવી શકે બરાબર છે કારણ કે અહીંયા આપણે x છે આ x ના હોય જો તો થઈ જાય sin x નો સ્ક્વેર sin x નો સ્ક્વેર ઓકે તો એ દૂર કરવા માટે આપણે x નો સ્ક્વેર બરાબર શું કરવું પડે t ધારવા પડે હવે જો તમે x નો સ્ક્વેર બરાબર t ધાર્યા તો હવે આપણે સંકલન હજી લિમિટ ચેન્જ કરવી પડે જેમ કે x નો સ્ક્વેર બરાબર t છે તો આપણે કહીએ કે x નો સ્ક્વેર બરાબર જો અંડર રૂટ લોગ 2 હોય બરાબર છે તો ખાલી x બરાબર શું થઈ જશે x સ્ક્વેર બરાબર તો આપણે t લીધા બરાબર છે અહીંયા x નો સ્ક્વેર બરાબર શું લીધા t બરાબર આપણે લોગ 2 લઈએ તો શું થશે x નો સ્ક્વેર તો એનો સ્ક્વેર નીકળી જશે તો t ની જગ્યાએ શું આવી જશે લોગ 2 કેમ કે આપણે x નો સ્ક્વેર બરાબર શું ધાર્યા t ધાર્યા બરાબર છે તો હવે જ્યારે આપણે લખશું x નો સ્ક્વેર બરાબર અંડર રૂટ લોગ t તો t બરાબર લોગ 2 થઈ જશે એ જ રીતે x નો સ્ક્વેર બરાબર હું આપ્યું છે log 3 તો જ્યારે x બરાબર એટલે કે t લઈએ આપણે કેમ કે આનો વર્ગમૂળ કાઢો x લઈએ એટલે અંડર રૂટ t લઈએ તો log 3 નીકળી જાય એટલે કે વર્ગમૂળ નીકળી ગયું તો એનો મતલબ કે નવી લિમિટ આવી કઈ લિમિટ આવી તો અહીં log 2 ની જગ્યાએ થઈ જશે અંડર રૂટ 2 ની જગ્યાએ log 2 અને અહીંયા થઈ જશે log 3 ઓકે તો જઈએ આગળ તો હવે આપણે શું આપ્યું છે જ્યાં ત્યાં x dx હવે મૂકીએ તો આગળ આવશે 1/2 અને અહીંયા આપણે મૂક્યું 1/2 કેમ કે આપણી પાસે આવે તો 1/2 dt તો અહીંયા મૂક્યું dt હવે x into dx x into dx dt હતું તો એની જગ્યાએ આપણે મૂક્યું sin x નો સ્ક્વેર x સ્ક્વેર બરાબર હું શું હતું આપણે ધાર્યું t તો અહીંયા શું આવશે sin t અહીંયા પણ શું આવશે sin t અને અહીંયા પ્લસ sin
अंदर कितना आपने चाहिए log 6 minus t ओके तो आउट पर आपने लाउ पड़े तो इन्हें मटे आपने सो कर सो तो a plus b minus x आपने मुको पड़े तो आपने ये भी देखा करिए कि sin x इन्हीं जगह आपने लिमिट लगते तो लिमिट हुआ थी log 2 plus आपने लिमिट सो थी log 3 minus x अबे log 2 into log 3 है तो आनो आपने सो करी सके सर्वाल तो सो था से log 6 minus અહીંયા t તો t ની જગ્યાએ આપણે એનો x નો સ્ક્વેર મૂકી શકીએ એટલે કે તો log 6 - t જો આવી હવે આને આપણે સિમ્પલ રીતે આટલી જ્યારે વસ્તુ આપણી પાસે આવે એટલે આપણે b - a / 2 કરીએ તો શોર્ટ રીતમાં દાખલો પૂરો થઈ જાય જેમ કે b - a / 2 તો b એટલે કેટલા તો કે log 3 - log 2 / કેટલા આવશે 2 તો 1 / 2 ની તમે કોમન કાઢ નાખો એક દુત્યાંશ અને log 3 - 2 કરીએ તો log 3 / 2 તો આ રીતે આપણે આ દાખલો પણ ગણી શકીએ આ રીતે જે અંદર પૂછાયેલા કોમ્પિટિટિવ એક્ઝામના દાખલા છે એ બધાને આપણે આ રીતે ગણી શકીએ ચલો જોઈએ દાખલા નંબર 6 0 થી π / 2 2 sin x * 2 sin x + 2 cos x ફરી આપણે જોઈ શકીએ આપેલું છે હવે 2 sin x ની જગ્યાએ લખીએ કે a plus b એટલે કે 0 plus π / 2 minus x એટલે આપણને ખબર પડશે 2 cos x થાય તો આપણો જવાબ આવી ગયો આની અંદર આપણે સીધું લખી શકીએ શું લખશો b minus a by 2 b એટલે કેટલા તો કે b એટલે π / 2 minus 0 by 2 pi by 4 તો આ રીતે તમે કરશો તો ફટાફટ જવાબ આવી જશે ફરી અહીંયા પણ એવું છે root x અહીંયા 3 minus x છે તો આપણે જોઈએ તો x ની જગ્યાએ આપણે મૂકીએ આપણે શું લખવાનું છે ફરીવાર એકવાર આપણી ફોર્મ્યુલા યાદ કરીએ કે આપણી ફોર્મ્યુલા એવી હતી કે જો તમને અહીંયા a થી b આપેલું હોય અહીંયા આપ્યું હોય f(x) અહીંયા આપ્યું હોય f(x) પ્લસ અહીંયા આપ્યું હોય a plus b minus x into dx તો આપણે b minus a by 2 કરી શકીએ ઓકે તો અહીંયા પણ એ જ આપ્યું છે જો xx હવે અંડરરૂટ x ની જગ્યાએ આપણે મૂકીએ કે અંડરરૂટ x એની જગ્યાએ જો આપણે મૂકશું તો શું આવશે a a એટલે કેટલા 1 b એટલે 2 minus x તો અંડરરૂટ 3 minus x તો આવી ગયું બરાબર છે તો હવે તમે સીધો જવાબ લખી શકો શું લખશો b minus a by 2 b એટલે કેટલા તો 2 b minus 1 ના છેદમાં 2 તો 1 ના છેદમાં 2 તો આ રીતે તમે દરેક દાખલાના જવાબ લઈ શકો